गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो बधा? मजामां? ओके, तो एम तो आपनुं प्रकरण बे पूर्ण थई गयुं छे, बराबर? पण थोड़ा वधारना स्वाध्यायना आपणे बाकी छे दाखला, तो ए आपणे लास्ट लेक्चरमां पण करेला हता, बराबर? अने अत्यारे पण आपणे ए ज बे दाखलाओने हजु जोवाना छे, बराबर? तो एक छे आजे आपणी पासे स्वाध्यायनो 17मो अने बीजो छे स्वाध्यायनो 20मो, बराबर? तो स्वाध्यायनो जे 17मो छे ते आपणे प्रकरण 1मां रेखीय विद्युतभार घनता एमां गाउसना नियमनो उपयोग करीने आपणे विद्युत क्षेत्रनुं सूत्र लावेलुं हतुं, बराबर? तो एज वस्तुने आपणे पाछुं फॉलो करवानो छे, एज मेथड, एज जवाब लावाना छे। कई थियरी? गॉसना नियमना उपयोगोमां अनंत लंबाईना रेखीय विद्युतभार घनता लेमडा वाला अनंत लंबाईना तारथी आपणे विद्युत क्षेत्र शोधेलू, बराबर? तो एज वस्तु पाछो आपणे अहींया करवानो छे ने एज जवाब लावानो छे। ओके, चलो तो शांतिथी समझो કે રેખીય વીજભાર ઘનતા લેમડા ધરાવતો એક લાંબો પોલો સુવાહક નળાકાર વડે ઘેરાયેલ છે, બરાબર? એટલે એક નળાકાર, એક લાંબો નળાકાર, એને નળાકાર, એક પોલારૂપ નળાકાર સુવાહક વડે ઘેરાયેલો છે, એટલે શું છે? બે નળાકાર છે, બંને એકબીજાને ઘેરે તેવી રીતે। ઓકે, ચાલો તો આ એક લાંબો નળાકાર લીધો જેની રેખીય ઘનતા લેમડા છે, ધન, એટલે આ ધન વિદ્યુત ભારિત આપણે નાનો નળાકાર લઈ લીધો, બરાબર? અને આ નળાકારને બીજા પોલા સુવાહક નળાકાર વડે ઘેરવાનો છે। ચાલો, એટલે આવી રીતે, ઓકે, આ ઘેરી ગયું, બરાબર? ઓકે, થઈ ગયું। ઓકે, તો આ બે નળાકારના વચ્ચેના અવકાશમાં આપણે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર। તો તમને ખ્યાલ છે ને, આપણે આ આવી આકૃતિ વાળું કરેલું છે ને પ્રકરણ 1માં ગૌસના નિયમમાં અનંત લંબાઈના તારથી વિદ્યુત ક્ષેત્ર। ઓકે, ચાલો તો પહેલા આપણે વિદ્યુત ક્ષેત્ર જોઈએ। તો જોજો, આમાં જો આ વક્ર સપાટી છે, ઓકે, વિદ્યુત ક્ષેત્ર તો એમ બહાર નીકળે, તો ચાલો આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર એમ બહાર નીકળશે E। આ જે સપાટ બાજુ છે બે, ત્યાં પણ વિદ્યુત ક્ષેત્ર તો E આવી જ રીતે આવશે, અને અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર E આવી જ રીતે આવશે। આપણે ફ્લક્સ શોધીને કરતા હતા, ખબર છે ને, ગોસના નિયમથી। ઓકે, ચાલો પછી આ સપાટીના ક્ષેત્રફળના સદિશ બતાવીએ। ચાલો, ક્ષેત્રફળ આ વક્ર સપાટી છે આવી રીતે, એટલે આ સપાટી આગળ ક્ષેત્રફળ ડેલ્ટા એ આવી રીતે આવશે। આ સપાટી એમ છે એટલે ડેલ્ટા એ ક્ષેત્રફળ આવી રીતે આવશે, અને આ બાજુ આવશે સપાટીને લંબ। કરેલું છે ને આ બેકથી, હા, જે થિયરી છે તે પાછો અહીંયા દાખલો છે। ઓકે, ચાલો તો આપણે વક્ર સપાટી આગળ ફ્લક્સ અને બે સપાટ બાજુ આગળ ફ્લક્સ, સપાટ બાજુ આગળ ઈ અને ડેલ્ટા એ વચ્ચેનો ખૂણો 90 છે, અને અહીંયા વક્ર સપાટી આગળ ફ્લક્સ નું છે। ચાલો, તો પહેલા વક્ર સપાટી આગળ ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ। ચાલો, વિદ્યુત ફ્લક્સ નું આપણે ફાઈ વન, ઓકે, ચાલો, વિદ્યુત ફ્લક્સ નું સૂત્ર ઈ ડેલ્ટા એ કોસ થીટા। ચાલો, કોસ થીટા, ઈ અને ડેલ્ટા એ એક જ દિશામાં છે વક્ર સપાટી આગળ, ઓકે, તો આ કોસ 0 એટલે અહીંયા થવાનું ઈ ડેલ્ટા એ, બરાબર? ચાલો, તેવી જ રીતે બે સપાટ બાજુ છે, તો પોલા નળાકારની બે સપાટ બાજુ આગળ ફ્લક્સ, તો એ આપણે કહીએ ફાઈવ ટુ અને ફાઈવ થ્રી। ચાલો, તો આ બંને આગળ તો ઈ અને ડેલ્ટા એ વચ્ચેનો ખૂણો 90 છે લંબ, એટલે ઈ ડેલ્ટા એ
cos 90 બોલો cos 90 કેટલું 0 એટલે આ ફ્લક્સ તો 0 આવ્યો બરાબર એટલે માટે પોલા નળાકાર થી ઘેરાયેલ કુલ ફ્લક્સ ચાલો તો કુલ ફ્લક્સ phi બરાબર phi બરાબર phi 1 प्लस 52 प्लस 53 बराबर ओके तो फ्लक्स 5 बराबर आ 52 और 53 तो 0 छे तो आ 5 बराबर e into डेल्टा a जावन अन આપણે સમીકરણ 1 કેસું યાદ આવે છે ને આ મેથડ આ ફ્લક્સ નું થઈ ગયું ચાલો હવે આપણને ખબર છે ગોસનો નિયમ અચ્છા तो गॉसना नियम तो फ्लक्स phi बराबर घेरा तो विद्युत भार q by epsilon 0 હવે આપણે અહીંયા લેમ્ડા માં જવાબ લાવવાનો છે રેખીય વિદ્યુત ભાર ઘનતા એટલે સાઈડ ઉપર રેખીય વીજ ભાર ઘનતા લેમ્ડા બરાબર q by l ओके तो q बराबर लैम्ब्डा इनटू l થઈ ગયું આઈવા ચાલો હવે આ વસ્તુને અહીંયા રાખું બરાબર ઓકે તો phi बराबर q बराबर लैम्ब्डा l ના છેદમાં epsilon 0 ઓકે હા હવે તમને ઉપર યાદ કરાવું હા આમાં फ्लक्स phi बराबर થઈ ગયો એટલે ફ્લક્સ phi बराबर e ને ઇનટુ ડેલ્ટા a એટલા વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો ધારો કે આની ત્રિજ્યા સ્મોલ r જેટલી હોય બરાબર તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ a ક્ષેત્રફળ એટલે વક્ર સપાટી નળાકાર નળાકારનું ક્ષેત્રફળ 2 pi r h ઓકે તો અહીંયા શું આવવાનું 2 pi r l બરાબર અને આપણે આપણે સમીકરણ એક તમને યાદ છે ને આ થિયરી કરેલી છે ઓકે તો આ થઈ ગયું આપણો બીજું ગોસના નિયમથી સમીકરણ નંબર 2 બરાબર ચાલો હવે આ બંનેને સરખાવી દો તો સમીકરણ 1 અને 2 ને સરખાવતા ચાલો તો 1 અને 2 ને જો તમે સરખાવો ઓકે તો ડાબી બાજુ આવશે e 2 pi r l અને જમણી બાજુ લેમ્ડા l by epsilon 0 l તો કેન્સલ થશે ઓકે તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર e બરાબર લેમ્ડા by 2 pi epsilon 0 1 over r બોલો સમજ પડી આ વસ્તુ કરેલું છે ને એકવા ને જો મારે આને સદિશ સ્વરૂપે લખવાનું હોય તો સદિશ સ્વરૂપે લખવાનું હોય તો સદિશ સ્વરૂપે તો સદિશ e બરાબર લેમ્ડા બાય 2 pi epsilon 0 r અને અહીંયા n કેપ મૂકી દઈએ કે r કેપ મૂકે તો પણ ચાલે એકમ સદિશ બરાબર ને જ્યાં n કેપ એટલે શું તો જ્યાં n કેપ એ ક્ષેત્રની દિશાનો વિદ્યુત ક્ષેત્રની દિશાનો એકમ સદિશ છે બોલ આ છે ને કે નવું નથી આપણે બેઠી પેલી થિયરી જ મૂકી દીધી કઈ થિયરી પ્રકરણ નંબર 1 ઇમ્પોર્ટન્ટ ગોસના નિયમના ઉપયોગમાં પહેલી થિયરી હતી અનંત લંબાઈના રેખીય વિદ્યુતભાર એટલે ઘનતા લેમ્ડા ધરાવતા તારથી વિદ્યુત ક્ષેત્ર તો એ આ જ હતું હાને ઓકે મારે જો k ના સ્વરૂપમાં લેવાનું હોય તો સ્મોલ k એટલે કુલંબ અચળાંક એટલે 1/4 પાઈ એપ્સિલન 0 જો એના સ્વરૂપમાં લેવાનું હોય તો અહીંયા 4 હોવા જોઈએ ને હા તો ઉપર 2 અને નીચે 2 ગુણો તો 2 ને 1/4 પાઈ એપ્સિલન 0 એટલે k એટલે 2k લેમ્ડા બાય r એવો જવાબ જો તમારા ચોપડીમાં હોય તો પણ આ સાચું જ છે પણ આપણે જે થિયરી હતી તે જ રાઈટ થિયા બોલો સમજ પડી આવડે છે ને પ્રકરણ એકની થિયરી છે
क्लियर वधारेना स्वाध्यायनो राख्यो छे ओके चलो पछी स्वाध्यायनो 20मो बराबर तो ए एकदम इजी है ना नन्नो दाखलो ओके चलो तो शू कीधेलू छे के स्मॉल ए ने स्मॉल बी त्रिज्या वाला बे सुवाहक गोला बे सुवाहक गोला छे पर बन्नोनी त्रिज्या शू छे स्मॉल ए અને સ્મોલ બી એને કોના વડે જોડેલું છે એક તાર વડે જોડેલું છે હવે તો શું શોધવાનું કીધેલું છે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર ઓકે ચાલો તો સમજો ધ મેઇન વસ્તુ એ કે બેને તાર વડે જોડેલા છે હા હવે સમજો કે ધારો કે તમારા सॉकेट मा आपने पहले जो प्लग पॉइंट हो बराबर ये सॉकेट में अंदर 220 वोल्ट नो सप्लाई आउटो छे बराबर अब त्यांथी तमे तार लेने धारो के मोबाइल चार्ज करो बराबर ते ए मोबाइल मा तमारा कितला वोल्टेज आवाना 220 वोल्ट ने आवाना એટલે બે સાધનો ને જ્યારે તાર વડે જો તમે જોડો ને હા તો સપ્લાય તો સેમ થવાનો વોલ્ટેજ નો એટલે વિદ્યુત સ્થિતિમાન શું હોય છે સમાન હોય છે આ જ મેઈન વસ્તુ છે બરાબર અને ગયા વર્ષે એમસીક્યુ પૂછાયેલો છે અહીંયા સુધીનો કે આટલી સેમ રકમ હતી મેં ગયા વર્ષે એક માર્ક તો એમસીક્યુ પૂછ્યો તો વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર નીચે ઓપ્શન આપેલા હતા a by b b by a a square b a square ના છેદમાં b square ને b square by a square હવે ચાર ઓપ્શન હતા ઓકે ચાલો તો આ જો વિદ્યુત સ્થિતિમાન સમાન થઈ કે આ મેઈન વસ્તુ ખબર પડી કે બે તંત્રને જ્યારે તમે એક સુવાહક તારથી જોડી મૂકો તો વિદ્યુત સ્થિતિમાન શું બને સમાન એટલે v1 બરાબર v2 હવે આપણે વિદ્યુત સ્થિતિમાન આપણે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર શોધવાનો છે તો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ v બરાબર er વિદ્યુત સ્થિતિમાન v અને વિદ્યુત ક્ષેત્ર e વચ્ચેનો સંબંધ v બરાબર er ઓકે તો અહીંયા શું થશે e1 r1 is equal to આ બાજુ શું થશે e2 r2 ઓકે તો આપણે તો વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર એટલે e1 / e2 શોધવાનું તો e1 / e2 બરાબર શું થવાનું r2 / r1 થવાનું અને r2 અને r1 ની ત્રિજ્યા છે ને ઓકે તો ત્રિજ્યા અહીંયા શું છે ત્રિજ્યા અહીંયા શું છે ત્રિજ્યા a અને b છે એટલે r1 એ a છે અને r2 એ b છે એટલે અહીંયા શું આવવાનું b / a બોલો પહેલા સવાલનો જવાબ ખબર પડ્યો આ ગયા વર્ષે એમસીક્યુ માં પૂછાયેલો હતો બરાબર અને પૂછાતું પણ છે ક્લિયર ઓકે ચાલો હવે આગળ શું કીધેલું છે કે આના પરથી સુવાહકની તીક્ષ્ણ અને ધારદાર છેડા સપાટ વિભાગ કરતા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા અને શા માટે વધુ હોય છે તે સમજાવો જો વિદ્યુત ક્ષેત્રનું તો આવી ગયું બરાબર હવે પૃષ્ઠ ઘનતા ઉપર જવાનું બરાબર તો આ વસ્તુ આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અસર વાળો એક ટોપિક કરેલો હતો એમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે પહેલી જ લાક્ષણિકતા કરેલી કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહકની અસર થી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ આપણે નોટમાં લખેલું છે જો ને અનંત વિસ્તાર વાળા સમતલ થયા ના પછીની થિયરીમાં બી વિદ્યુત ક્ષેત્ર સિગ્મા / 2 એપ્સાઇલન 0 વાળું કરેલું હતું બરાબર તો બે સપાટી વાળે ટોટલ થઈ જશે 2 / એપ્સાઇલન સિગ્મા / 2 એપ્સાઇલન 0 વત્તા સિગ્મા / 2 એપ્સાઇલન 0 એટલે અહીંયા પૃષ્ઠઘનતા તો એ અહીંયા b / a આવશે સમજ પડી આવ્યું કે વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ ઘનતા સમપ્રમાણમાં છે એટલે e1 / e2 કયો તો c1 / c σ1 / σ2 તો a b / a થઈ ગયું તો આપણું
ખબર પડી કે નહીં? હા, તો જો આમાં પૃષ્ઠ ઘનતા સિગ્મા અને ત્રિજ્યા 1/2, તો અહીંયા 2/1 માં છે, એટલે અહીં એટલે વીજ ભારની પૃષ્ઠ ઘનતા ગોળાના ત્રિજ્યા ગોળાની ત્રિજ્યા સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે? ઉલટું છે ને, એટલે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ખબર પડી? ઓકે, હવે સમજો કે ગોળાની ત્રિજ્યા જેટલી વધારે હોય ને, એટલી તેની બાજુ થોડીક સપાટ હોય. ખબર પડે છે? હા, ત્રિજ્યા જેટલી મોટી હોય ને, એટલી તેની બાજુ શું હોય? સપાટ. ને ત્રિજ્યા જેટલી ઓછી હોય ને, તેટલી તે શું હોય? તીક્ષ્ણ હોય. તો સમજો, તીક્ષ્ણ હોય તો ત્રિજ્યા ઓછી, ને જો ત્રિજ્યા ઓછી હોય, વ્યસ્ત પ્રમાણ છે ને, તો ત્રિજ્યા જો ઓછી હોય તો પૃષ્ઠ ઘનતા વધારે હોય, હા ને? અને ત્રિજ્યા જો વધારે હોય તો બાજુ સપાટ હોય, હા ને? તો ત્રિજ્યા વધારે હોય તો પૃષ્ઠ ઘનતા ઓટોમેટિક ઓછી જોવાની. પાઠમાં ખ્યાલ આવ્યો? જો આ વાર્તા લખેલી છે, એટલે ગોળાની ત્રિજ્યા જેટલી વધુ એટલી તેની સપાટી સપાટ હોય, અને ગોળાની ત્રિજ્યા જેટલી ઓછી તેટલી તેની સપાટી શું હોય? તીક્ષ્ણ હોય. ખબર પડી કે? એટલે તીક્ષ્ણ ધાર આગળ તમારી પૃષ્ઠ ઘનતા એ સપાટ બાજુ કરતા શું હોય છે? વધુ હોય છે. બોલો, સમજ પડી? અને વધન સદન દાખલા છે, પણ આ કોન્સેપ્ટ તમને ખબર પડવા જોઈએ. આ દાખલો જે સ્વાધ્યાયનો 17મો કર્યો હોય તો આપણી જૂની થિયરી છે, પ્રસરણ 1 ની ગોસના નિયમ આવડશે. ક્લિયર? હા ને? તો આ આવડવું જોઈએ, ને આમાં આટલે સુધીનો કોન્સેપ્ટ તમને આવડવો જોઈએ. બરાબર? ક્લિયર? ઓકે, તો જાતે કમ્પ્લીટ કરજો, હા ને? ઓકે, થેન્ક યુ.